ગુજરાતમાં મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ જંગી સભા સંબોધીને ચૂંટણીનો માહોલ વધુ તેજ બનાવ્યો. ગઈકાલે ડીસા અને હિંમતનગરમાં વિશાળ સભા સંબોધીને મતદાનની અપીલ કરી, તો આજે વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ 2047ના સપનાની વાત કરી, સાથે જ કહ્યું કે વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે. અબ ઇન્ડી ગઠબંધનને મુસલમાનો સે વોટ જિહાદ કરને કો કહા હૈ. અબ બતાઈએ, હમને લવ જિહાદ સુના થા, લેન્ડ જિહાદ સુના થા, ઓર વોટ જિહાદ, ઓર વો ભી પઢે લિખે મુસલમાન કે પરિવાર સે બાત આઈ હૈ સામાન્ય. પીએમ મોદીએ સંબોધેલી સભામાં વિશાળ સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા હજારો લોકો સભામાં આવી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના પટ્ટામાં પીએમ મોદીએ આક્રમક પ્રચાર કર્યો. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં મોદીએ સભા ગજવી. 10 વર્ષ પહેલા વિશ્વ ભારતને બોજ ગણતું અને આજે આખી દુનિયામાં ભારતના નામનો ડંકો વાગે છે. સુરેન્દ્રનગરમાં પ્રચંડ પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અહંકાર કર્યો. જંગી સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. કોંગ્રેસને જલ થલ નભ ધરતી સે લેકર સમુદ્ર સે લેકર કે આસમાન તક હજારો લાખો કરોડ રૂપિયા કે ગોટાલે 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 કરકે રખે છે. આ તરફ જૂનાગઢમાં પણ પ્રધાનમંત્રીએ ઝંઝાવતી પ્રચાર કર્યો. પીએમ મોદીના આગમનને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધૂમધકતા તાપ અને ગરમી વચ્ચે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ તેઓને જીતાડવાની હાંકલ કરી, સાથે જ તમામ પોલિંગ બુથ પણ જીતવાનો હુંકાર કર્યો. મારે 26 સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ, તમે મને કઈ પારકો ન માનો, કોઈથી તમારા ઘરનો છું, મને કોઈ દાડો તમે નિરાશ ના કરો, મને ખાતરી છે. પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું, મારે બધા પોલિંગ બુથ જીતવા છે ભાઈ. એક તરફ પીએમ મોદીએ પ્રચાર મોરચો સંભાળ્યો, તો બીજી તરફ ભાજપના દિગ્ગજોએ પણ પ્રચાર તેજ કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ જામ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં 50 જેટલી વિવિધ ગાડીઓનો વિશાળ કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પણ આ રોડ શોમાં જોડાયા. રોડ શો દરમિયાન ઠેર ઠેર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું, તો સાથે જ માંડવિયાએ 5 લાખ મતોથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ તરફ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાના ઘુગંબા, હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપના ઉમેદવારે પ્રચાર વેગવંતો બનાવ્યો. ઘુગંબા ખાતે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા ચૂંટણી સભા યોજાઈ હતી. ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર, નારાયણ રાઠવા હાજર રહ્યા હતા. પ્રચાર સભાને સંબોધતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નારાયણ રાઠવાએ હળવા મૂળમાં કહ્યું કે હવે અમે સાથે આવી ગયા છીએ. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ કોંગ્રેસે પણ પ્રચાર પૂરજોશમાં કર્યો. ખેડા અરવલ્લીમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું. કોંગ્રેસની કાર રેલીમાં સૌથી વધુ ગાડીનો કાફલો. ખેડા કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું. ખેડા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના સમર્થનમાં નડિયાદમાં ભવ્ય કાર રેલી યોજાઈ. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત કરાયેલા ભવ્ય કાર રેલીમાં સૌથી વધુ કાર જોડાઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદથી યોજાયેલ રેલી નડિયાદ શહેર સહિત નડિયાદ તાલુકાના ગામડાઓમાં પણ ફરી હતી. આ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. 100 ગાડીઓની રેલીનો એક વિડીયો સામે આવ્યો છે. આ તરફ અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાય. સાબરકાંઠા બેઠક જીતવા કોંગ્રેસ એડી ચૂંટીનું જોર લગાવ્યું. માલપુરના મોરડુંગરી ખાતે તુષાર ચૌધરીના સમર્થનમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ હાજર રહ્યા. આ તરફ બોટાદમાં આપના ઉમેદવાર માટે કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો. લોકસભાની ચૂંટણી સમયે જેલની હવા ખાતા કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રચારની કમાન સંભાળી લીધી છે. ગુજરાત પ્રવાસે આવેલા સુનીતા કેજરીવાલે બોટાદ ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે રોડ શો કર્યો. ઉમેદવારના સમર્થનમાં સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો, જેમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિત આપની મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી. ઢોલ નગારા સાથે નીકળેલા રોડ શોમાં સુનીતા કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો. મુખ્ય માર્ગ પર ડીજેના તાલ સાથે આપના કાર્યકરો હાથમાં ઝંડા લઈ કેજરીવાલ આગે બઢોના નારા લાગ્યા. આમ આદમી પાર્ટીના રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલ દ્વારા જેલ મામલે કેટલાક સવાલો ઉઠાવ્યા.
તો કેજરીવાલને જેલમાં હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો. સુનીતા કેજરીવાલે પતિ અરવિંદ કેજરીવાલને સિંહ ગણાવ્યા અને લોકોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને મત આપવા અપીલ કરી. તો ઈસુદાન ગઢવીએ પણ ઉમેશ મકવાણાને જીતાડવા સાથ સહકાર આપવા અપીલ કરી. તો પક્ષ સાથે ગદ્દારી કરી અન્ય પક્ષમાં ગયેલા નેતાઓને ખોટા સિક્કા સાથે સરખામણી કરી હતી. બારડોલી પંચમહાલના પ્રચારમાં જાદુગરના શો. પ્રચારમાં જાદુગરે દેખાડે છે વિકાસના કામોનો જાદુ. વિકાસના કામોનો જાદુ બતાવી જાદુગરો ભાજપનો અનોખો પ્રચાર કરી રહ્યા છે. બારડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. વ્યારામાં યોજાયેલા આ સંમેલનમાં મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો. મુકેશ પટેલે બારડોલીના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી વધુની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. આ તરફ પંચમહાલમાં રાજકીય પક્ષોએ રાત્રિ પ્રચાર શરૂ કર્યો. ગોધરામાં ભાજપ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કેમ્પેનમાં જાદુગરોનો સહારો લઈ રહ્યા છે. જાદુગરના માધ્યમથી ભાજપ હાલ વિકાસ કામોનો જાદુ બતાવતો પ્રચાર કરી રહ્યો છે. શહેરના ગલી મહોલ્લામાં આ જાદુગરો વિવિધ જાદુ દેખાડી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. દિવસે કાળજાળ ગરમીને કારણે કાર્યકર્તાઓ રાત્રિ પ્રચારમાં જતા હોવાથી ભાજપના કાર્યાલયો મોડી રાત સુધી ધમધમી રહ્યા છે. કાર્યાલયમાં ગરમા ગરમ ભજીયા અને ચાયની ચુસ્કી સાથે કાર્યકર્તાઓ પ્રચારમાં નીકળી પડે છે, ત્યારે આ વખતે જાદુગરોના માધ્યમથી ખેલ પાડવાની પ્રચારની આ રીત ભાજપને કેટલી ફળશે તે જોવું રસપ્રદ રહેશે. મતદાન કરો અને માલામાલ થઈ જાઓ. બોટાદમાં મતદારોને મળશે જોરદાર ડિસ્કાઉન્ટ. 7મી મે મતદાન કરો અને કરિયાણા રેસ્ટોરન્ટ્સ, હોટલ, મેડિકલ સ્ટોર, થિયેટરમાં ડિસ્કાઉન્ટ મેળવો. બોટાદ જિલ્લાના મતદારોને મતદાન કરવા પર મળશે અવસર ડિસ્કાઉન્ટ. બોટાદ જિલ્લાના મતદાન વધારવા માટે અનોખી પહેલ કરાઈ છે. બોટાદના વેપારી એસોસિએશનના પ્રમુખોએ મતદાન જાગૃતિ માટે અલગ અલગ ડિસ્કાઉન્ટ અને ભેટનું આયોજન કર્યું છે. અધિકારીઓ બોટાદ જિલ્લાના વેપારીઓ અને કામદાર એસોસિએશન સાથે બેઠક કરી અવસર ડિસ્કાઉન્ટ આપવા માટે ચર્ચા કરી, જેમાં તમામ લોકોએ ડિસ્કાઉન્ટ આપવા પર સહમતિ દર્શાવી. કેટલીક દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, મેડિકલ સ્ટોર, થિયેટરોમાં મતદાન કરનાર લોકોને 7% અથવા નક્કી કરેલા દર મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બોટાદમાં સહમત થયેલા વેપારીઓની દુકાનમાં મતદારોને આ ઓફરનો લાભ મળશે, જેમાં મોબાઈલ એસેસરીઝમાં 50% ડિસ્કાઉન્ટ, કરિયાણામાં પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ, તો રેડીમેડ હોટલ રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે ફોટો સ્ટુડિયોમાં 1 કોપી સાથે 1 કોપી ફ્રી. ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી પર ફ્રી ગિફ્ટ. ટુ વ્હીલર લેવેજમાં 5 લિટર પેટ્રોલ ફ્રી, તેમજ કાર વોશ, રમકડા, ઓટો પાર્ટસની ખરીદી પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ અપાશે. મતદાન જાગૃતિની અનોખી પહેલ, દવાના બિલમાં પર મતદાન જાગૃતો માટેનો સ્ટેમ્પ. લોકસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ વિવિધ જાગૃતિ અભિયાન ચલાવે છે. ચૂંટણી અધિકારીઓની અપીલ બાદ કેટલાક જિલ્લાઓમાં વેપારીઓએ મતદાન કરનારને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તો ક્યાંક વાહન ડીલર, તબીબો ડિસ્કાઉન્ટની જાહેરાત સાથે લોકોને મતદાન કરવા પ્રેરી રહ્યા છે. પણ નવસારીના બિલીમોરામાં એક ખાનગી હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર સંચાલકે સ્વેચ્છાએ નવી પહેલ કરી છે. દવાના બિલ પર મતદાન કરવાની અપીલ સાથે સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. 7મી મતદાન જરૂર કરીએ તેવો બિલ પર સ્ટેમ્પ લગાવીને સંદેશ આપવામાં આવી રહ્યો છે. જે લોકો મેડિકલ સ્ટોર પર દવા લેવા આવે છે તેમના બિલ સ્ટેમ્પ લગાવીને મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મતદાન એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે, ત્યારે 7મી મે લોકસભા ચૂંટણીમાં મતદારો જંગી મતદાન કરે તે માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાનો અનોખો પ્રચાર. ધૂમધકતા તાપમાં સાયકલ પર પ્રચાર કરવા નીકળ્યા. મતદારોને રીઝવવા ઉમેદવારો અનોખા અને અલગ અલગ નુસખા અપનાવતા હોય છે, ત્યારે ભર ઉનાળે સાયકલ પર સવાર આ કાર્યકર્તા જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા માટે પ્રચાર કરી રહ્યા છે. માળિયા હાટીનામાં કોંગ્રેસ કાર્યકર્તા અનોખા પ્રચાર કરતા દેખાયા. આરીફભાઈ ઉર્ફે કાળુભાઈ ભર ઉનાળામાં સાયકલ સાથે ફરી રહ્યા છે અને કોંગ્રેસને મત આપવા અપીલ કરી રહ્યા છે. ઉમેદવારો પ્રચાર પ્રસાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાની પ્રચારની આ રીત જોઈને સૌ કોઈનું ધ્યાન ચોક્કસ જાય છે. સાયકલ પર પ્રચારનું એક કારણ આરીફભાઈ મોઘવારીને પણ બતાવી રહ્યા છે. ચૂંટણી પહેલા સરહદો પર સઘન ચેકિંગ, આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ એલર્ટ થઈ. રાજ્યમાં લોકસભા અને ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાતમાં કોઈ પણ ગેરકાયદે વસ્તુની ઘૂસણખોરી ન થાય તેના માટે આંતરરાજ્ય બોર્ડર ઉપર પોલીસ એલર્ટ થઈ છે. દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું. બોર્ડર ઉપર SST, FST, PSI સહિતના કર્મીઓ CCTV સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી બોર્ડરથી પ્રવેશ કરતા અટકાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લાની અંતરિયાળ 19 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. 26 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાનારી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો હોવાથી આ બોર્ડર ઉપરથી દારૂ તેમજ અન્ય કેફી પદાર્થોની અવરજવરની આશંકા હોય છે. અનેકવાર આ બોર્ડર પરથી કરોડો રૂપિયાનો દારૂ અને હથિયાર પકડાયા છે. ચૂંટણીના સમય દરમિયાન સરહદ પરથી નશીલા પદાર્થો સાથે રાજ્યમાં ન પ્રવેશે તેના માટે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
રાજધાની હોસ્પિટલમાં પૂરતા બેડની ઋષિકેશ પટેલે આપી હૈયાધારણા, 200ના બદલે માત્ર 50 જ બેડ મંજૂર કરાયા હતા. બનાસકાંઠાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશાળ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. ટ્રસ્ટી હોસ્પિટલ સરકારને સુપ્રત કરતા આ હોસ્પિટલમાં 200 બેડના બદલે માત્ર 50 બેડને મંજૂર કરાયા છે. તે ઉપરાંત હોસ્પિટલમાં લાંબા સમયથી અત્યંત જરૂરી MD ફિઝિશિયન ડોક્ટરની પણ ઘટ વર્તાઈ રહી છે. દાંતામાં હોસ્પિટલમાં અપૂરતા બેડને લઈ આસપાસના લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. એવામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વહેલી તકે હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી કરવા અંગે પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઘટાડવામાં આવેલા બેડને લઈ લોકોએ બેડની સંખ્યા વધારીને 100 કરવાની પણ માંગ કરી હતી. આ અંગે જરૂર પ્રમાણે બેડની સંખ્યામાં વધારો કરવાની સરકાર વ્યવસ્થા કરશે તેવું આશ્વાસન અપાયું હતું. ગુજરાતનું એક એવું ગામ જે રહે ગુજરાતમાં પરંતુ મત આપે મહારાષ્ટ્રમાં. વર્ષો વીતી ગયા છતાં આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની હદની કેટલીક જગ્યાએ ગૂંચવણ ઉભી થયેલી છે. એવું જ એક ગામ જે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામનું ગોવાડા ગામ. આ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકોનું મતદાન અલગ અલગ રાજ્યમાં આવે છે. આ ચૂંટણીમાં પણ કેટલાક લોકો ગુજરાતમાં વલસાડ બેઠક માટે મતદાન કરશે, તો કેટલાક લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. ગુજરાતમાં આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠક પર આવેલા ગુજરાતના મતદારો 7મી તારીખે મતદાન કરશે. પરંતુ રાજ્યના છેવાડે આવેલું વલસાડ જિલ્લાનું મહારાષ્ટ્રની હદ પર આવેલું ગોવાડા એક એવું ગામ છે કે જ્યાં આ ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા એક જ શેરીના લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે. કેટલાક લોકો ગુજરાતની વલસાડ લોકસભા બેઠક વખતે 7મી તારીખે મતદાન કરશે. તેમાં જ કેટલાક પાડોશીઓ ચૂંટણીના 4થા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે. આમ એક જ ફળિયામાં રહેતા 2 પાડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે. આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે, પરંતુ અહીં હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેમનું મતદાન મહારાષ્ટ્રમાં છે. અમદાવાદમાં અનોખા દ્રશ્યો સર્જાયા, લોકસભાની ચૂંટણીને લાગ્યો મહેંદીનો રંગ. રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને મહિલાઓમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે મહિલાઓ અનોખા અંદાજમાં લોકશાહીના પર્વની ઉજવણી કરતી દેખાઈ. જાણે કે ચૂંટણીને પણ મહેંદીનો રંગ લાગ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગુજરાતમાં મહિલાઓએ હાથમાં મહેંદી કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી. અમદાવાદના વેજલપુરમાં મહિલાઓએ હાથમાં કમળ લખીને મહેંદી દ્વારા મોદીને સમર્થન કર્યું. મહિલાઓએ હાથની મહેંદીમાં જય શ્રી રામ, અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પારના સૂત્ર લખી મોદીને સમર્થન કરી રહી છે. ઉપરાંત ચૂંટણીમાં મતદાન કરવા લોકોને આહવાન કર્યું છે. મોટી સંખ્યામાં મહિલાઓએ મોદીના સમર્થનમાં હાથમાં મહેંદી લગાવી. આ ઉપરાંત ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ સંદેશ પણ આપ્યો. મહિલાઓનું કહેવું છે કે મોદી સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને હાથમાં મહેંદી લગાવી છે. મહિલા માટે જે નિર્ણયો મોદી સરકારમાં લેવાયા એનાથી